તો અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભગવાન રામ લગભગ 500 વર્ષના સંઘર્ષ બાદ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ દરમિયાન સમગ્ર વિશ્વની નજર ધર્મનગરી અયોધ્યા પર રહેશે. આ ક્ષણના સાક્ષી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રિત 8000 મહેમાનો હાજર રહેશે. પરંતુ આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 17મી જાન્યુઆરી યોજાવનારી રામલલ્લાની શોભાયાત્રા હવે નહીં નીકળે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 16મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરી સુધી ચાલશે. અગાઉ 17મી જાન્યુઆરીએ રામપથ પર રામલલ્લાની શોભાયાત્રા કાઢવાનો વિચાર કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા રદ થવાના કારણે હવે 17મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રતિમાને રામ મંદિર પરિસરમાં ભ્રમણ કરવામાં આવશે અને પછી બિરાજશે. અહેવાલ અનુસાર સુરક્ષા એજન્સીઓની સલાહ પર ટ્રસ્ટે સુરક્ષા કારણોસર પ્રસ્તાવિત કાર્યક્રમને રદ કર્યો છે. કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લીધો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ માં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.